नमस्कार दर्शक मित्रों, लोकमंच कार्यक्रम में आपनो स्वागत छे। दर्शक मित्रों, आप सब कोई जानो छो, लोकमंच कार्यक्रम में दररोज अलग अलग विषय पर जे ते विषयना एक्सपर्ट ने बोलावीने तेमनी साथे चर्चा विचारणा करीए छे, तेमना मंतव्यो लेता आवीए छे। दर्शक मित्रों, पहली डिसेम्बर शुं होय छे? पहली डिसेम्बर के याद आवे छे? जी बिल्कुल, पहली डिसेम्बर विश्व एड्स दिवस। दर्शक मित्रों, आप सब कोई जाणीए छे कि कोई पण दिवसनी उजवणी केम करवामां आवे छे, કે જે તે વિષયની જાગૃતિ લોકોમાં ફેલાય, અને એટલા માટે જ વિશ્વ એડ્સ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે। વેલ, એડ્સની જો વાત કરવામાં આવે તો મહાભયંકર રોગ તેને ગણવામાં આવે છે। આ રોગ સંપૂર્ણપણે મટતો નથી, તેને કાબૂમાં લઈ શકાય છે, પણ એક ચિંતાનો વિષય એ પણ છે કે જે રીતના અત્યારે વિશ્વમાં એડ્સના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તેને જોતા તેને કાબૂમાં કેવી રીતે કરવો તે પણ એક પ્રશ્ન છે। ઘણા બધા એનજીઓસ અને કંટ્રોલ સોસાયટીઓ, એડ્સ કંટ્રોલ સોસાયટીઝ કામ કરી રહી છે, પરંતુ સાથે સાથે ક્યાંક નાગરિકોની પણ જાગૃતિ, નાગરિકોની પણ ક્યાંક અહીંયા કહી શકાય કે પોતાની ઉપર જે જવાબદારી છે એ જવાબદારી સ્વીકારે અને એડ્સ અંગે જાગૃતિ લાવવામાં આવા એનજીઓસ અને સોસાયટીને મદદરૂપ થાય। આપણે કેટલા જાગૃત છીએ? કારણ કે એડ્સ કંટ્રોલ સોસાયટી કે એનજીઓ એ તો કદાચ દર અઠવાડિયે કે મહિને અથવા તો આવા જ્યારે દિવસ આવતા હોય છે ત્યારે પોતાના કાર્યો કરતા જ હોય છે, પણ તમે તમારી જિંદગીના કેટલા કલાક, કેટલી મિનિટ કે કેટલા દિવસ આવી સોસાયટી પાછળ, આવા એનજીઓ પાછળ કે આવા દર્દીઓ પાછળ ખર્ચ્યા છે? લગભગ એક પણ દિવસ નહીં, એક પણ મિનિટ નહીં। તો આવો નિશ્ચય કરીએ આ વખતે પહેલી ડિસેમ્બરે કે હવે, એટલે કે આવનારો જે ડિસેમ્બર મહિનો છે, શક્ય તેટલી એડ્સના દર્દીઓને મદદ કરીશું અને એડ્સ વિશે લોકોમાં જાગૃતિ આવે તેવું સત્કાર્ય પણ કરીશું। જેમ મેં પહેલાં કીધું કે એડ્સ ભયંકર રોગ ગણવામાં આવે છે, તે સંપૂર્ણપણે મટતો નથી, ફક્ત તેને કંટ્રોલ કરી શકાય છે, પણ તેનાથી ડરવાની પણ કોઈ જરૂર નથી। ઘણી બધી એનજીઓસ અને એડ્સ કંટ્રોલ સોસાયટી કામ કરી રહી છે, આવા દર્દીઓની સેવા કરી રહી છે, લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે। અને એડ્સ વિશે વાતો કરીએ તો આજના વિષયને ન્યાય આપવા માટે મારા સ્ટુડિયોમાં મેં બે મહેમાનોને આમંત્રિત કર્યા છે, જેમાં એક મહેમાન છે હિતેશભાઈ વ્યાસ, કે જેઓ લોક સેવા ફાઉન્ડેશનના ચેરમેન છે અને જાયન્ટ ઇન્ટરનેશનલ જેવી એનજીઓ સાથે પણ જોડાયેલા છે। હિતેશભાઈ, આપનું સ્વાગત છે। અને દર્શક મિત્રો, અમારા બીજા મહેમાન છે ડૉક્ટર ઉમેશભાઈ ઓઝા, કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એડ્સ કંટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે। ઉમેશભાઈ, આપનું પણ સ્વાગત છે। ઉમેશભાઈ, પહેલાં તો એ જણાવો કે એચઆઈવી અને એડ્સ આ બંને વચ્ચે તફાવત શું છે? બંને શબ્દો જનરલી જોડે જોડે લોકો લેતા હોય છે, પણ થોડો ફરક એની અંદર એવી રીતે આવે છે કે એચઆઈવી એ વાયરસનું નામ છે, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એને આપણે કહીએ છીએ, અને આ વાયરસ જ્યારે શરીરની અંદર પ્રવેશે ત્યારે અમુક સમય પછી વ્યક્તિને જે બીમારી થતી હોય છે વાયરસના લીધે એનું નામ છે એઇડ્સ, એને આપણે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમના નામે ઓળખીએ છીએ। ઓકે, અને એડ્સ કંટ્રોલ સોસાયટીઝ શું કાર્ય કરે છે એડ્સના દર્દીઓને લઈને, આ એડ્સનો જે રોગ છે તેની જાગૃતિ અંગે કેવી રીતે કાર્ય કરતું હોય છે? એડ્સ કંટ્રોલ સોસાયટી જુદી જુદી રીતે એચઆઈવી એડ્સ, એચઆઈવીનો વાયરસ કમ્યુનિટીની અંદર ના ફેલાય એને માટે જુદા જુદી રીતે પ્રયત્નો કરતી હોય છે, અને જેને એચઆઈવીનું ઇન્ફેક્શન લાગી ગયું હોય એવા દર્દીઓની જોડે પણ જુદી રીતે કામગીરી ચાલતી હોય છે। દરેકને માટે જુદા જુદા ટાઈપના પ્રોગ્રામ છે આપણી પાસે, સરકારની નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે, એની ગાઈડલાઈન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કંટ્રોલ સોસાયટી કામ કરે છે। બિલકુલ, કેવી રીતે કાર્ય કરે છે એ અંગે પણ વાત કરીશું, પણ હિતેશભાઈને પૂછે કે આપ પણ એનજીઓ ચલાવો છો, વર્ષોથી એનજીઓ ચલાવો છો અને એઇડ્સ અંગે આપ પણ સમાજમાં એક ઉમદા કાર્ય કરી રહ્યા છે, લોકોમાં જાગૃતિ આવે, તો એનજીઓ, આપની એનજીઓ કઈ રીતના કાર્ય કરી રહ્યું છે અને એડ્સ અંગે કેવી રીતે લોકોમાં જાગૃતિ આવે છે? કારણ કે આપ તો ગ્રાસરૂટ લેવલ ઉપર છો, લોકોને મળતા હશો, કેવા કેવા પ્રશ્નો સામે આવતા હોય છે, કેવી વાતચીત થતી હોય છે એડ્સના દર્દીઓ વિશે? એ મેં જ્યારે કાર્ય ચાલુ કર્યું ત્યારે જાયન્ટ ઇન્ટરનેશનલમાંથી કાર્ય ચાલુ કર્યું હતું। જાયન્ટ ઇન્ટરનેશનલ એક ઇન્ટરનેશનલ એનજીઓ છે, અને બાય સ્ટાર્ટિંગ હું તેની અંદર એડ્સ અવેરનેસનું કામ જોતો રહેલો હતો। મેં રાજકોટમાં એક નાનકડા પહેલાંથી એક કામ સ્ટાર્ટ કર્યું હતું, મેં એક જાયન્ટ ઇન્ટરનેશનલમાંથી એક સર્વરોગ નિદાન કેમ્પ રાજકોટમાં કરેલો હતો, અને તેમાં 18 જાતના રોગોના નિષ્ણાંતો
એ નિદાન કેમ્પમાં હતા અને 19મો જે ટેન્ટ હતો તે એચઆઈવી એડ્સનો હતો. ત્યાં રાજકોટમાં કામ કરતા રહેલા એકમાત્ર વ્યક્તિ છે અરુણ દવે કરીને, એ ભાઈ ત્યાં એ સ્ટોલ ઉપર બેઠેલા અને આખા દિવસ દરમિયાન મેં એવું નિરીક્ષણ કર્યું કે બધા જ સ્ટોલની અંદર લાંબી લાંબી કતારો છે, પણ એક જ સ્ટોલ એવો હતો કે જેની અંદર એક પણ વ્યક્તિ અંદર પ્રવેશવા માટે પણ તૈયાર નહોતી, જેની અંદર એચઆઈવીનું એઇડ્સનું આખું પ્રદર્શન ગોઠવેલું હતું, એની માહિતી મળતી હતી, એટલે ઘણી બધી વસ્તુઓ તે અંદર રાખી હતી, પણ ત્યાં આવેલા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં જવા માટે તૈયાર નહીં હતું. અને બપોરના ભાગમાં જ્યારે હું ફ્રી થયો ત્યારે હું એ ભાઈ જોડે બેઠો, ઘણી બધી વાતો થઈ, એ વાતોના અંતે મને એવું લાગ્યું કે યસ, આ ક્ષેત્ર એવું છે કે જેની અંદર ઓછામાં ઓછા લોકો કામ કરવા માટે પ્રેરાય છે, અને મારે જો કંઈક સામાજિક કામ કરવું હશે તો મારા માટે ખરેખર આ સબ્જેક્ટ ધી બેસ્ટ. જાગૃતિ તમે ફેલાવતા હતા પણ લોકો આવા તૈયાર નહોતા તમારા ટેન્ટમાં. હવે હવે સિનારિયો કેવો છે, હવે જયારે કોઈ આવા ટેન્ટ આવા કોઈ સેમિનાર કરો છો તો લોકોમાં જાગૃતિ આવી છે? હાજી, કેટલો ફેર જોવા મળી રહ્યો? છેલ્લા 4-1 વર્ષથી એવું છે, માનો કે છેલ્લા 5 વર્ષથી અમે લોકો યંગસ્ટર્સમાં કામ કરીએ છીએ, માનો કે સૌરાષ્ટ્રના કોલેજીસમાં સ્કૂલ્સમાં. તો છેલ્લા 4-5 વર્ષથી એવો સિનારિયો છે કે યુવાનોને કંઈક જાણવાની કંઈક પેલું કરવાની તમન્ના છે. અને આજે સપોઝ આવતીકાલે વર્લ્ડ એઇડ્સ ડે છે, તો સૌરાષ્ટ્રમાં પણ એવું અમે ગોઠવેલું છે કે અમુક યુવાનો છે એ આખા દિવસની અંદર 50 થી લઈને 100 વ્યક્તિ સુધી એ એઇડ્સ અવેરનેસની વાતો કાલે રૂટીન કોર્સમાં કરશે. ઓકે, આપણે જનરલી એવું હોય છે કે માણસ છે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત જનરલ બાબતમાં કરતો જ હોય છે. બિલકુલ બરાબર. અને આપણને એવું લાગે કે અવેરનેસની કે આ બધી બાબતો કરવા માટે મારે સ્પેશિયલ સમય જોશે, મારી પાસે ટાઈમ નથી, આ બધી બાબતો છે. એની બદલે અમે અમુક માસની અંદર એવું સપોઝ સમજાવ્યું છે કે હું ચાલતા ચાલતા કામ કરતા કરતા મારી શેરીમાં, મારા મહોલ્લામાં, મારી સોસાયટીમાં હું 5-10 લોકો સાથે બેઠો હોય ત્યારે પણ હું ન ખબર પડતા આ અવેરનેસની વાત છે તે કરી શકું છું. તો આવી રીતે કદાચ 1 લાખ યુવાન જો નક્કી કરે ને તો 1 દિવસમાં 10 લાખ લોકોને આ ખબર પડે, એ ખરેખર સામાન્ય બાબત છે. પણ તે આપણને ઇન્ડિવિડ્યુઅલ જ્યારે વ્યક્તિને કામ કરવાનું, બહુ બહુ સાચી વાત કહી દર્શક મિત્રો. આ એક વસ્તુ વિચારવા જેવી કે છે, જો ખરેખર તમારે સમાજ સેવા કરવી હોય ને તો એની માટે કઈ તમારે સ્પેશિયલ ટાઈમ ફાળવવાની પણ જરૂર નથી. જે તે વિષયનું જો તમારી પાસે જ્ઞાન હોય, જેમ કે એઇડ્સની જ વાત કરવામાં આવે, એઇડ્સનું જો પૂરતું જ્ઞાન તમારી પાસે હોય અને એ અંગે તમે લોકોમાં જાગૃતિ લાવવા માંગો છો ને, તો જેમ કે હિતેશભાઈએ કીધું કે કઈ એવા કેમ્પ ખોલવાની જરૂર નથી. તમારી શેરી મહોલ્લામાં તમારી પાસે જેટલા લોકો સંકળાયેલા છે એ લોકોને તમે માહિતગાર કરો. એક સીધો દાખલો આપો કે કદાચ તમે દિવસનો 1-2 કલાક ચાની કીટલી ઉપર, પાનના ગલ્લા ઉપર ઊભા રહેતા હશો. હવે લગભગ આ બધી જગ્યાએ કેવી ચર્ચાઓ થતી હશે? કાં તો ક્રિકેટની ચર્ચાઓ થતી હોય, પોલિટિક્સની ચર્ચાઓ થતી હોય, કા શેર બજારની ચર્ચાઓ થતી હોય. હવે એકાદો વ્યક્તિ જો એઇડ્સને જાગૃતિની લઈને અહીંયા આ જગ્યા ઉપર ચર્ચા કરે તો ત્યાં જેટલા લોકો ઊભા છે એમને ફાયદો જરૂરથી થવાનો છે. અને જેમ કે મેં પહેલા કીધું કે આ વખતે આપણે એક નિર્ણય લઈએ કે આપણી જિંદગીનો અમુક કલાકો કે અમુક દિવસ આપણે આ અંગેની જાગૃતિ લોકોમાં આવે એવું કંઈક કાર્ય કરીએ, તો શું આવી રીતના ન આવી શકે? ચાની કીટલી ઉપર ઉભા રહીને કે પાનના ગલ્લા ઉપર ઉભા રહીને પણ આ અંગે લોકોમાં વાતચીત કરીને જાગૃતિ લાવી શકાય છે, તે જ વિશે શું કહેશો? એકદમ સાચી વાત છે તમારી. બિલકુલ, આપની પાસે આવી સુમેશ ભાઈ કે જેમ કે હિતેશભાઈએ તો કીધું કે 9-10 વર્ષ પહેલા શું સિનારિયો હતો અને હવે લોકોમાં જાગૃતિ આવી છે, નો ડાઉટ. પણ હજુ પણ ક્યાંક લો પોઈન્ટ્સ તો હશે જ કે જે તમે પણ ફેસ કરતા હશો, કયા કયા પોઈન્ટ્સ કહી શકાય? હજી પણ જેમ કે આપણે ખાસ કરીને એઇડ્સના દર્દીઓની જોડે જે રીતે લોકોનું વર્તન હોવું જોઈએ એ પ્રકારે વર્તન ઘણી વખત નથી જોવા મળતું. જે લોકોને એઇડ્સ થયો હોય અથવા જેને ખબર પડે કે કોઈ વ્યક્તિ એચઆઈવી પોઝિટિવ છે, તો એની જોડે જે ભેદભાવ થતો હોય છે એ હજી પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. તો એને કેવી રીતે આપણે એડ્રેસ કરી શકાય એ એક બહુ અગત્યની વાત છે. અને જેમ હિતેશભાઈ એમ કીધું કે હવે અવેરનેસ વધી છે, તો ડેફિનેટલી એનું પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે. ભારતની અંદર જે રીતે એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, બધા જે
એના જે પ્રિવેન્શન માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એ બધા પ્રયત્નોના સ્વરૂપે અત્યારે જે નવા કેસીસ જે ડેવલપ થઈ રહ્યા છે એચઆઈવીના એમાં 50% જેટલાનો ઘટાડો જોવા મળ્યો છે. ઓકે, એટલે ડેફિનેટલી જે સ્પીડમાં પહેલાં એચઆઈવીના દર્દીઓ થઈ રહ્યા હતા એ સ્પીડની અંદર ડેફિનેટલી ઘટાડો જોવા મળ્યો છે અત્યારે. બિલકુલ, અને ઇવન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એ બાબતે આપણા દેશને માટે સારું કીધું છે કે વિશ્વના ઘણા ઓછા દેશ છે જેની અંદર આટલી સારી રીતે એચઆઈવીનો કંટ્રોલ કરી શકવામાં આવ્યો છે. બિલકુલ, એચઆઈવીનો કંટ્રોલ થયો છે, પણ ક્યાંક ઉમેશભાઈ એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં સુધી મારા નોલેજમાં છે તો એક કુટુંબ નિયોજન અને એઇડ્સ આ બંને વસ્તુની જાહેરાતો કદાચ ઇન્ડિયા કેવી કન્ટ્રી છે, ફર્સ્ટ કન્ટ્રી છે એશિયન કે એને આ બંને વસ્તુ આ બંને વિષયની એડવર્ટાઇઝમેન્ટ હોર્ડિંગ્સ ઉપર કરી હોય અને નેશનલ ટીવી ઉપર કરી હોય. સૌથી પહેલાં એઇડ્સ અને કુટુંબ નિયોજન આ બંને વિષય ઉપર. પણ હવે આધુનિક જમાનો છે, ટેકનોલોજી વધી છે, હવે હોર્ડિંગ્સ ઉપર અને નેશનલ ટીવીઝ ઉપર તમે આની એડ આપો એની જગ્યાએ તમને ક્યાંક હવે વધારે એડવાન્સ થવાની ક્યાંય જરૂર લાગી રહી છે? ક્યાંક હજુ જે અવેરનેસ લોકોમાં આવવી જોઈએ એ હજુ ક્યાંક કહી શકાય કે સરકાર પોતાના નીતિ નિયમોને વળગીને રહી છે એના કારણે લોકો સુધી પહોંચવામાં ક્યાંક અસફળ રહી છે? સરકાર પોતાની રીતે જુદી જુદી રીતે પ્રયત્ન ડેફિનેટલી કરી રહી છે. જી જી, હોર્ડિંગ્સ અને પેમ્ફલેટ્સ અને ટીવી અને રેડિયો દ્વારા આપણે ઘણી બધી જગ્યાએ અવેરનેસ કરાવી રહ્યા છે. એ સિવાય બીજા ઘણા બધા મીડિયાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે. સરકારની નીતિઓ પ્રમાણે આપણે બને ત્યાં સુધી ટીવી પણ એની અંદર ડિપેન્ડ કરે છે કે અને આપણે કયા લેવલ ઉપર કામ કરી રહ્યા છે. ઘણી વખત નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એવી રીતે નક્કી કરતું હોય છે કે અને ટીવીની અંદર છે કે બીજી કોઈ રીતે એડવર્ટાઇઝમેન્ટ હાયર લેવલ ઉપર અપાય અને નીચલા લેવલ ઉપર આપણે પર્સનલ કોન્ટેક્ટ અને 1-to-1 એકબીજાને મળીને કેવી રીતે આ બધાની માહિતી આપણે પહોંચાડી શકીએ એને માટે વધારે પ્રયત્ન રહેવા માટેની ગાઈડલાઈન આપતા હોય છે. બિલકુલ હિતેશભાઈ, એ જણાવશો કે એઇડ્સની જ્યારે આપ લોકો સુધી પહોંચો છો તો કેટલું જાણતા હોય છે લોકો એઇડ્સ વિશે, કેટલું જાણતા હોય છે અને કઈ કઈ એવી જાણકારીઓ, કઈ કઈ એવી વાતો હોય છે કે જે ખરેખર લોકોને ભ્રમિત કરતા હોય છે, ખરેખર જાણતા નથી હોતા? સાચું કહું તો એકદમ ભણેલો વર્ગ જેને આપણે સમાજનો એકદમ ટોપ લેવલની વ્યક્તિ કહી શકાય, ડોક્ટરેટ હોય, MBA હોય, કદાચ તે લેવલના વ્યક્તિ પાસે પણ જો એઇડ્સનો દર્દી મતલબ કે એની સાથેનો જે વાતચીત કોઈ એક વ્યક્તિ કરે છે અને પછી 15 મિનિટ પછી જો એને ખબર પડે કે આ જેની સાથે હું વાત કરી રહ્યો હતો હમણાં હાથ મિલાવીને તે એઇડ્સનો દર્દી છે, તો આટલું ભણેલો વ્યક્તિના બિહેવિયરમાં 50% થી વધારે ફેરફાર તમને 5 જ મિનિટમાં જોવા મળે છે. એટલે ખરેખર અત્યારે જે જરૂર છે તે સમાજમાં આજે એઇડ્સ કંટ્રોલ સોસાયટી છે કે ગવર્મેન્ટના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, જિલ્લા પંચાયત છે, એ લોકો તો પોતાનું કામ કરી રહ્યા છે, પણ અત્યારે જે જરૂર છે તે સમાજનો દરેક વર્ગ, તમે ને હું બધા જ, તેની અંદર એ વાત છે ને તે ક્લિયર થવી જરૂરી છે કે આવા પ્રકારના દર્દીની સાથે કદાચ હું એને સાથે બેસીશ, કદાચ એની સાથે જમીશ, કદાચ એની સાથે પાણી પીશ, એક વોટર પાર્કમાં જઈને નાઈશ, તો મને એઇડ્સ થવાનો નથી. આ જે બાબત છે તે માણસના મગજની અંદર હજી સુધી એ ક્લિયર થતી નથી, એની ખરેખર અત્યારે સમાજમાં બહુ જ જરૂર છે. અચ્છા, અને જ્યારે આવું તમે જુઓ છો નજરે આવા તમે જે દ્રષ્ટાંત આપ્યું તો પછી શું કાર્ય કરતા હો છો તમે કે કેવી રીતના જે સામેવાળો વ્યક્તિ છે એને સમજાવતા હો છો કે ભાઈ એને અડવાથી કે એની વસ્તુઓ વાપરવાથી એની સાથે જમવાથી એઇડ્સ નથી ફેલાતો? ખરેખર આ બાબતો એવી છે કે બોલવાથી કે કહેવાથી સમજાતી નથી, પણ એની સામે તમારે બેસીને ક્યારેક ક્લિયર કરવું પડે. માનો કે હમણાં જ હું 3 દિવસ પહેલાં સૌરાષ્ટ્રના એક એઇડ્સગ્રસ્ત વ્યક્તિ પાસે ગયો હતો, તો હું જ્યારે ત્યાં એને મળવા ગયો ને બાળકને, ત્યારે હું મારી સાથે 2 લોકોને સાથે લેતો ગયો. ત્યાં અમે ગયા એટલે એ છોકરો મને પગે લાગ્યો, મને ભેટ્યો આવીને, પછી અમે બંને સાથે બધાએ 4 લોકોએ નાસ્તો કર્યો સાથે. એટલે પેલા બંનેને જે ડીશ આપી હતી એને બદલે મેં પેલા બાળકની જોડે નાસ્તો કરવાનું પસંદ કર્યું. એટલે જે શો છે આજે સીઈંગ ઇઝ બિલીવિંગ આપણે એમ કહીએ છીએ, તો ત્યારે જે પહેલા જે 2 વ્યક્તિઓ હતા એના મગજમાં તરત જ સ્ટ્રાઇક થઈ ગઈ, યસ આ કંઈક જુદું થઈ રહ્યું છે.
માનો કે મારે ત્યાં જ હમણાં મારા ડોટર્સના મેરેજ છે, તો હું મારે ત્યાં અસંખ્ય મારા જે સ્પેશિયલ ગેસ્ટ છે ને એની અંદર કદાચ ઓછામાં ઓછા 10 થી લઈને 20 એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિઓ હશે જેની સાથે હું વર્ષોથી કામ કરી રહ્યો છું. અરે વાહ, બહુ સરસ. ઇવન કદાચ આજે જ હું જવાનો છું એક ઘરને આમંત્રણ આપવા માટે અમદાવાદમાં, કે તે મારા ત્યાં લગ્નમાં આવે. બિલકુલ, આ પણ એક ઉમદા કાર્ય છે દર્શક મિત્ર. શું આવું આપણા ઘરમાં લગ્ન હોય ત્યારે આપણે ન કરી શકીએ? હિતેશભાઈના મગજમાં જે વિચાર આવ્યો એ આપણા મનમાં પણ આવી શકે છે, આપણા મગજમાં પણ આવી શકે છે, અને આપણે પણ આવું ઉમદા કાર્ય કરી શકે, પણ પહેલ કેમ નથી કરતા? હવે કરજો. વેલ, ઉમેશભાઈ જે રીતના વાત કરી કે આવા જે દર્દી હોય છે એમની સાથે આવું અણસાસ્તું વર્તન કરવામાં આવતું હોય છે, આવું શા માટે? અને એમણે કીધું કે શિક્ષિત જે લોકો છે એ લોકોના હૃદયમાં એકદમ પરિવર્તન થઈ જતું હોય છે, કે 5 મિનિટની અંદર જો ખબર પડે કે આ સામે વાળો ઉભેલો વ્યક્તિ એઇડ્સ ગ્રસ્ત છે તો એકદમ એની નજરિયોમાં ફેરફાર થઈ જતો છે, આવું શા માટે? મેજર કારણ કદાચ એવું લાગે છે મને આની અંદર કે એવું બને કે, અને બહુ જે રીતે એચઆઈવી અને એઇડ્સને પ્રોજેક્ટ કરવામાં આવેલું છે કે બહુ ખતરનાક બીમારી છે, એનો ફેલાવ જે રીતે થાય છે એ અમુક ખાસ આપણા બિહેવિયરના લીધે ફેલાવ થતો હોય, લોકોના ધ્યાનમાં એ પણ રહેતું હોય છે કે જરૂર એવું કંઈક કર્યું હશે એના લીધે જ આને જે એઇડ્સ થયો છે અને બીજા કોઈને નથી થયો. અને ત્રીજું, ઘણી વખત એમ લાગે કે કદાચ મને થઈ જશે, તો એટલે બને ત્યાં સુધી એ લોકોથી દૂર રહેવા માટે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. એ મેજર એક છે કે અનઅવેરનેસ, કેવી રીતે રોગ થાય છે, કેવી રીતે રોગ ફેલાય છે, અને રોગ થયા પછી એને કેવી રીતે અટકાવી શકાય છે, કેવી રીતે સારી રીતે એ લોકો જિંદગી જીવી શકે છે, આ બધી બાબતોનો વિચાર લોકો નથી કરી શકતા. બિલકુલ, ચલો વિચાર નથી કરી શકતા, પણ એક આપણા દર્શકોને આપણે માહિતી આપીએ કે એઇડ્સ કેવી રીતે થાય છે અને ફેલાય છે કેવી રીતે, કારણ કે એમની જે ગેરમાન્યતાઓ છે એ પણ આપણે દૂર કરીએ. કારણ કે કોઈને અડકવાથી, એઇડ્સગ્રસ્ત દર્દીને અડકવાથી કે એની વસ્તુઓ વાપરવાથી, એની સાથે બેસીને જમવાથી એઇડ્સ નથી થતો, તો કેવી રીતે થાય છે? એચઆઈવી એઇડ્સ ફેલાવાના 3 કારણો છે. એક તો કોઈ એચઆઈવી સંક્રમિત વ્યક્તિ અગર કોઈ હોય જેને એચઆઈવી થયેલો છે ઓલરેડી, એની જોડે અગર સેક્સ કરવાથી એચઆઈવીનો ચેપ લાગવાની શક્યતા રહેતી હોય છે. બીજું, એચઆઈવી સંક્રમિત લોહી અથવા નીડલ અને સિરિંજનો ઉપયોગ અગર કોઈ બીજી વ્યક્તિ કરે તો એને ફરી ચેપ લાગવાની શક્યતા રહેતી હોય છે. અને ત્રીજી રીત છે, માતાથી બાળકને ચેપ જઈ શકે છે. આ 3 સિવાય બીજી કોઈ રીત નથી જેના દ્વારા એચઆઈવી એઇડ્સ ફેલાઈ શકે. અચ્છા, એટલે સમજો કે કોઈ માતા ગર્ભવતી છે તો શું તેનું બાળક પણ એચઆઈવી ગ્રસ્ત થવાની શક્યતા છે? શક્યતા, તમે સારો શબ્દ કીધો કે શક્યતા, જરૂરી નથી. એટલે કોઈ પણ માતા અગર એચઆઈવી ગ્રસ્ત અગર આપણે ડિટેક્ટ થાય છે, પણ અગર પરફેક્ટ અગર જે દવાઓ જે રીતે એમને લેવાની હોય એ રીતે અગર એ લે અને ડૉક્ટર અને કાઉન્સિલરની સલાહ પ્રમાણે અગર વર્તે તો 1% કરતાં પણ ઓછો ચાન્સ છે કે એનું બાળક એચઆઈવી પોઝિટિવ થશે. બિલકુલ, પણ ક્યાંક એવું પણ થઈ શકે કે જે બ્લડ બેંકમાંથી લોહી આવે છે, જે લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ છે, ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓ છે, એમને વારંવાર લોહીની જરૂર પડતી હોય છે. ભૂતકાળમાં નજીકના ભવિષ્યમાં જે કિસ્સો થઈ ગયો, થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઈવી વાળું લોહી ચડાવી દીધું જૂનાગઢની અંદર, આવા કિસ્સાઓ પણ સમાજની અંદર પ્રકાશમાં આવ્યા છે. અને આજની જો વાત કરવામાં આવે તો હાઈકોર્ટે પણ એક ચુકાદો જાહેર કર્યો છે, બ્લડ બેંકો ઉપર હવે લાલ આંખ કરી છે. પણ આવા જે લોહી બ્લડ બેંકોમાંથી મંગાવવામાં આવે છે અને આવા લોહી ચડાવવામાં આવે છે, એનાથી એચઆઈવી થવાનો સંભવ, એનાથી ખતરો કેટલો રહેલો છે, કેટલા ટકા ખતરો રહેલો છે? આપણે આપણી અમદાવાદની અંદર અગર આપણે વાત કરીએ કે લગભગ 1,25,000 યુનિટ્સ જેટલું આપણે બ્લડ કલેક્ટ કરીએ છીએ દર વર્ષે. આપણા કોઈ પણ સિટીની અંદર આ પહેલો નંબર ગણાય છે. આટલું સારું બ્લડ ડોનેશન બીજી કોઈ શહેરની અંદર થતું નથી, ઇન્ડિયામાં બીજા નંબર ઉપર. હા, અને અગર આપણે એમ કહીએ કે અગર હેલ્ધી લોકો અગર પોતાનું બ્લડ અગર ડોનેટ કરવા આવે તો એચઆઈવીનું ઇન્ફેક્શન વાળું લોહી સમાજની અંદર ફરતું થોડું ઓછી થવાની શક્યતા રહેતી હોય છે. આપણે એ લોકોની જ્યારે પણ એ લોકો પોતાનું લોહી આપે છે ત્યારે કોઈ પણ ટેસ્ટ, કોઈ પણ લોહી
એટલીસ્ટ 5 ટેસ્ટ એની ઉપર સરકારની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવે છે, એને પછી જ કોઈ બીજાને ચઢાવવામાં આવે છે. તો એ 5 ટેસ્ટની અંદર એક ટેસ્ટ છે એચઆઈવીનો પણ છે. બિલકુલ. એચઆઈવી અગર ટેસ્ટ અગર નેગેટિવ આવે તો જ એ બ્લડ આપણે કોઈ બીજાને ચઢાવતા હોઈએ છીએ. અગર ટેસ્ટ પોઝિટિવ આવે તો ડેફિનેટલી બ્લડને ડિસ્કાર્ડ કરે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે વિન્ડો પીરિયડમાં જો એ બ્લડ બેંક કરીને રાખ્યું હોય અને જો કોઈને ચઢાવી દેવામાં આવે તો આવા કિસ્સા થઈ જતા હોય છે. પોસિબિલિટી થોડી રહેતી હોય છે એની અંદર, કેમકે વિન્ડો પીરિયડ હવે જ કે જે પ્રકારના ટેસ્ટ આપણી પાસે અવેલેબલ છે એમાં બહુ વહેલી તકે આપણે ઇન્ફેક્શન આપણે લોહીની અંદર શોધી શકીએ છીએ. એટલે વિન્ડો પીરિયડ જે પહેલાં લગભગ 6-1 મહિનાનો હતો, હવે ઘણે હદ સુધી આપણે એને રિડ્યુસ કરીને 15-1 દિવસ સુધી લઈ ગયા છીએ. એટલે કોઈને પણ ઇન્ફેક્શન થયું હોય તો ચાન્સીસ ઘણા બધા છે કે અને આપણે એનું ઇન્ફેક્શન જલ્દીથી જલ્દી ડિટેક્ટ. અમદાવાદ એડ્સ કંટ્રોલ સોસાયટી આ વખતે ક્યાંક સંપૂર્ણપણે એચઆઈવી એડ્સ નાબૂદી કરશે એ આ વખતની તેમની થીમ છે. પણ જ્યારે સોસાયટી જે રીતના કામ કરી રહી છે એની સામે પણ ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે મનોજભાઈ. એની સામે કેમ આવું છે કે ક્યાંક સ્ટાફનો અભાવ છે કે જોઈએ તેટલી સ્વતંત્રતા નથી મળતી? ના, સોસાયટી બનાવવા નો પ્રયત્ન જ એટલે માટે કરવામાં આવ્યો હતો કે સોસાયટી વધારે સ્વતંત્ર રીતે કામ કરી શકે, કે એની ઉપર રિસ્ટ્રિક્શન થોડા ઓછા આવે. અને સ્ટાફની બાબતમાં એમાં આપણે ઓછો સ્ટાફ તો ના કહી શકાય ખાસ કરીને, કેમ કે અમારું જેટલું કામ છે એ બધું એનજીઓ થ્રુ થતું હોય છે. આખા જેટલા અમારા પ્રોજેક્ટ ચાલે છે લોકોની અંદર એચઆઈવી એડ્સ ના ફેલાય એના માટે થઈને લગભગ 22 જેટલી એનજીઓ અમારી જોડે કામ કરે છે. અને એ લોકોનું જે પ્રકારનું કામ છે એ પ્રકારનું કામ સરકાર દ્વારા કદાચ નહીં થઈ શકે એવું માનીએ છીએ. ને આ પ્રકારના કામની અંદર એનજીઓના સહયોગ વગર આપણે આ પ્રકારનું કામ કરવું અઘરું છે. એટલે એ રીતે આપણે ઘણી ઓછી આપણી કામગીરી છે જેની અંદર આપણે આવી રીતે એનજીઓનો સપોર્ટ લઈને માત્ર કામ કરી રહ્યા છીએ. બિલકુલ, સમયનો અભાવ છે પણ એક આપણા દર્શક મિત્રોને મેસેજ આપવા માંગશો આપ કે જ્યારે વિશ્વ એડ્સ દિવસ છે તો શું મેસેજ આપશો આપણા દર્શક મિત્રોને? આ વખત થીમ છે ઝીરો ઇન્ફેક્શન, ઝીરો ટ્રાન્સમિશન, ઝીરો ડિસ્ક્રિમિનેશન અને ઝીરો ડેથ. એચઆઈવીથી કોઈ પણ પ્રકારનો ચેપ ના થવો જોઈએ, એચઆઈવીના લીધે કોઈ ભેદભાવ ના થવો જોઈએ અને એચઆઈવીના લીધે કોઈ મૃત્યુ ના થવું જોઈએ. આ થીમ ઉપર આપણે આવતા 5 વર્ષ સુધી કામ કરવાના છીએ. ડબલ્યુએચઓ આપેલી થીમ છે અને આ વખતની અંદર ડબલ્યુએચઓ ખાસ કરીને આગ્રહ એવો છે કે જેમ સાહેબે કીધું કે યુવાનોને ઇન્વોલ્વ કરવું, કેમકે આ ચેપ લગભગ યુવાનોની અંદર વધારે જોવા મળે છે બીજા લોકોની બનિસ્પત. એટલે એડોલેસન્ટ ગ્રુપ જે છે આપણું વધારે રિસ્કી ગ્રુપ છે, જેને આ ચેપ લાગવાની શક્યતા વધારે છે. એટલે જે પણ કામ કરવું હોય યુવાનો જોડે વધારે કરીએ, યુવાનોને સાંકળીને જ આગળ વધવું જોઈએ. હિતેશભાઈ, સમયનો અભાવ છે, આપના તરફથી કોઈ મેસેજ દર્શક મિત્રોને? સાહેબે જેમ કીધું કે ઝીરો, બધું ઝીરો કરવાનું છે એચઆઈવી એડ્સના સંદર્ભમાં, ત્યારે હું તો દર્શક મિત્રોને એટલું જ કહીશ કે લેટ અસ સ્ટાર્ટ વિથ અસ. આપણે બીજા કોઈ પણ ઉપર આધાર રાખ્યા વગર હું મારા ઉપરથી ચાલુ કરું અને મારાથી બનતા પ્રયત્ન. વર્લ્ડ એઇડ્સ ડે કમસે કમ વર્લ્ડ એઇડ્સ ડે પહેલી તારીખે છે તો એના નિમિત્તે હું આખા દિવસમાં 10 લોકોને એઇડ્સ અવેરનેસનો મેસેજ મારા રૂટીન કાર્ય કરતાં કરતાં આપી દઉં. તો આઈ થિંક એક અમદાવાદ શહેર છે ને એ 10 લાખ લોકોમાં એઇડ્સ અવેરનેસ એક દિવસમાં કરી શકે. અરે વાહ, બહુ સરસ, સુંદર. થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ, ઉમેશભાઈ, આપ બંને અમારા મહેમાન બન્યા તે બદલ અને આ બધું સરસ જાગૃતિ લોકોમાં આવે તેવું ઉમદા કાર્ય કરી રહ્યા છો અને અમારી પણ તમને ખૂબ શુભેચ્છાઓ છે અને આ ઉમદા કાર્ય આપ આગળ પણ ચાલુ રાખશો. વેલ દર્શક મિત્રો, તો આ હતી આજની ચર્ચા. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ, એઇડ્સ અંગે કેટલી ગેરમાન્યતાઓ લોકોમાં પ્રવર્તી રહી છે એ આજના આપણા વિષયમાં જાણ્યું. ખરેખર એઇડ્સ કેવી રીતે ફેલાતો હોય છે, કેવી રીતે આ રોગ થાય છે તે વિશે પણ આપણે માહિતી મેળવી. સારા જોગે મેસેજ પણ ઉમેશભાઈ અને હિતેશભાઈએ આપ્યા છે અને મેં પહેલાં કીધું કે જો આપણે આપણા ભાઈબંધો મિત્રોને મળીને આ વિષયની ચર્ચા કરી શકીએ તો પણ આપણે સમાજને ઉપયોગી થઈ શકીએ છે. વેલ દર્શક મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.